આજે આપણે બનાવે છે ચટણી ને બટેટાના ભજીયા. તો ચાલો શરૂ કરીએ. આપણે પહેલાં ચટણી બનાવશું. ચટણી હું બનાવી લીધી છું, જેમાં હું એક વિડીયો કરી છું ચિકન રુલાદમાં, એમાં હું બનાવું છું. જો તમને જોવું હોય કે હું કેવી રીતે બનાવું છું તો ચિકન રુલાદની વિડીયોમાં તમે જોઈ શકશો. એમાં હું નાખી છું એક ચમચો મરચું, એક ચમચો કેજન સિઝનિંગ ને ચાર ચમચા પેપરિકા. એમાં હું બે લીંબુ નાખી છું. પાણી કે આપણું આવું જાક ઘાટું કન્સિસ્ટન્સી હોય, અને નિમક. તો તમે ચાખીને જોજો કે તમારા સ્વાદ ઉપર ફાઇન હોય. પછી આપણને ખપશે લોટ. લોટમાં હું લીધી છું એક કપ ચણાનો લોટ ને અડધો કપ ચોખાનો લોટ. ને આપણે પાણીથી લોટ બાંધશું એને, ને એમાં આપણે નાખશું લીંબુ, નિમક અને થોડીક સૂકી પાર્સલી. અહીંયા છે મારી પાસે ચાર બટેટા. હવે આ ચાર બટેટા લગભગ તમે આ સાઇઝના બટેટા લ્યો તો તમે એમ સમજો કે તમે એની અંદર છ પીસીસ કરી શકશો. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. ને હું કેમ આ તમને કહું છું છ પીસીસ, કારણ કે આપણે ચટણી લેશું આપણે વચમાં. તો તમે આ જો બે એનના પીસ આપણે લઈએ તો આપણે આની વચમાં આપણે નાખશું ચટણી, એને બંધ કરી અને આપણે લોટમાં એને મિક્સ કરી અને તેલમાં તળશું. અહીંયા છે મારી પાસે ત્રણ કપ કનોલા ઓઇલ, જે ગરમ થાય છે, કારણ કે આને તો આપણે તરત જ તરી નાખશું. હવે આમાં આપણે નાખશું એક લીંબુ. અને આનું તમને જો ના નાખવું હોય તો એ પણ જરાય વાંધો નથી. મને ખાલી ખપે છે કે આ એકદમ સ્વાદિષ્ટ થાય, અને અમારા ઘરમાં બધાને જરાક ખાટી વસ્તુ વધારે ભાવે છે. તો અડધું લીંબુ નાખશું આપણે. આ જે લીંબુ છે એ ફેંકી નહીં નાખજો, કાં તો ઘરમાં ઉકાળજો પાણીમાં, કાં તો તમારા ગાર્બેજ ડિસ્પોઝલ બાઉલમાં નાખી દેજો. ને આપણે અંદર નાખી દઈશું આપણું પાર્સલી સૂકી, જે લગભગ અડધી ચમચી હતી, નિમક, અને આપણે એનું એટલું એવી તમ લોટ બાંધશું કે કમા પેનકેક જેવું ઘાટું હોય, કાં તો પેનકેકથી જરાક પણ આપણે લાઇટ કરશું એને. અને દર વખત એમ આવી તમ હોય તમારું મિક્સચર તો તમારું ભીનું ઇન્ગ્રીડિયન્ટ્સ તમે પહેલાં નાખવાનું, સૂકી ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર નીકળતો બહુ ગાંઠા થઈ જશે. કે મારું ગરમ થઈ ગયું છે તેલ, તો એને આપણે ઓછો તાપ રાખશું. તો આ જો જે તમે જેવી તામ હું કરું છું તમે એવી તામ કરશો તો ચોક્કસ તમારા લોટમાં ગાંઠા જરાય નહીં હોય. હવે જો તમને સાવ બહુ તીખા ખપતા હોય તો તમે આમાં અંદર લાલ મરચું પણ નાખી શકો છો, પણ હજી આ બહુ ઘાટું છે. આપણે એટલું કરવું છે કે જે કેમ આપણે બટેટા અંદર નાખીએ તો આમ કોટ થઈ જાય, પણ આમ બહુ થીક કોટિંગ ના હોય એના ઉપર. હવે હું પાછી આને ચાખી દઈશ. નિમક બરાબર છે, લીંબુ પણ બરાબર છે. હાથ ધોઈ ને આપણે શરૂ કરશું.
આ આપણે એક બાજુ રાખશું. હવે ચટણી લેશું અને બટેટા લેશું. પછી આપણે એને આવી તમ ચણાના લોટમાં બોળશું, પછી તેલમાં આસ્તેથી નાખશું. આ થઈ ગયું છે અહીંયા. હાથ ધોઈ લો એક સેકન્ડ. અહીંયા છે મારી પાસે થોડાક જે તરાઈ ગયા છે. ને તમે આ કાઢો તો એને પ્લીઝ પેપર ટાવલ ઉપર રાખજો. ખાલી વિડીયો ના લીધે છીએ એટલે મને હું આમ રાખું છું. બીજું છે આપણે ફરાવશું. આના ઉપર આપણે થોડુંક પેપરિકા છાંટશું. આ આપણા ઓલમોસ્ટ ફ્રાય થઈ ગયા છે, તરત તરાઈ ગયા છે. હવે જો મને ખાલી તમને બતાવું તું કે અવિતમ તમારો ચણાનો લોટ બાકી રહે તો આને ફગાવજો ને. આમાં થોડુંક વધારે લોટ નાખી ડુંગળી બટેટા ને થોડુંક બેકિંગ સોડા નાખીને તમે બીજા ભજીયા બનાવી શકો છો. તો તમે અમારે રમઝાન માટે જો બનાવતા હો તો એકચ્યુઅલી બહુ ફાઈન તે વર્કઆઉટ થાય. કારણ કે શું છે કે એક દિવસ તમે આ રાખો આ ફ્રીજમાં રાખી દો, પછી બે દિવસ પછી પણ તમે આવીને બીજા જાતના વાપરી બનાવી શકો છો તમારા ભજીયા. તો એક નવી ડિશ થઈ જાય. પણ ઇન્શાલ્લાહ એ પણ હું તમને ભજીયા બેકિંગ સોડાના ભજીયા હું તમને ઇન્શાલ્લાહ સૂન બતાવીશ. તમે જો છો કે કેટલું ફાઇન આ જલ્દી તરાઈ જાય છે. ઓકે, તો હવે હું તમને બતાવું સવાદમાં કેવું લાગે છે. એટલે પહેલાં આપણે કાપશું ના, હું પહેલાં એવી તમ કાપું તમને બતાવું કે કેવું લાગે છે અંદર. ઓકે, કારણ કે આપણી ચટણી એટલી ચટમટી ખાટી ને તીખું ને જો છે તો બટેટા ને બારે પણ આપણે લીંબુ નાખ્યા છે તો એકદમ સરસ થયા છે આ ભજીયા. તો આજે આપણે બતાવ્યા આપણા ચટણીવાળા ભજીયા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી એક સ્વાદિષ્ટ રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.